અને એની સાથે વ્લોગની શરૂઆત થાય છે અને સ્વાગત વિધિ ચાલુ હોય છે અને પછી હું ધીમે ધીમે જાવ છું રસોડા તરફ અને રસોડા તરફ જતા પહેલા આપણને મનુ દેખાય છે અને મનુ છે એ દાળ બનાવે છે દાળ ભાત ની તૈયારી છે એટલે કુકર અને તપેલું બને છે એ ચૂલા ઉપર મૂકી દીધું છે અને દાળ પકવાનું શરૂ થઈ ગઈ છે અને આપણે લેવા જવાનું છે પાપડ પણ એની પહેલા હું તમને દેખાડી દઉં કે મમ્મીની તબિયત આજે ખૂબ જ ખરાબ છે જેથી કરીને મમ્મી ગોધરું ઓઢીને સૂતા છે મમ્મી અને પપ્પા અહીંયા છે પપ્પા બેઠા છે અને મમ્મી સૂતા છે તો એની સાથે આપણે બ્લોગનો આ સીન દેખાડવામાં આવે છે અને એના પછી આપણે જવાનું છે એ દુકાને તો દુકાને જવા માટે આપણે બાઇકનો ઉપયોગ કરશું પણ બાઇકમાં એવું છે કે બાઈક થોડીક ગંદી થઈ ગઈ છે તો સૌથી પહેલાં બાઇકને સાફ કરવાની છે તો એના ઉપર જે ધૂળ લાગી ગઈ છે એને સાફ કરવા માટે બેગમાં જ તે એનું સાફ કરવાનું રૂમાલ મૂકેલો છે તો એ રૂમાલ દ્વારા આપણે બાઇકને સાફ કરીશું અને પછી આપણે બાઇક લઈ અને નીકળી પડશું વસ્તુ લેવા માટે વસ્તુમાં લેવા જવાનું છે આપણે ભૂંગળા કેમ કે બનાવવાના છે દાળ ભાત તો ભૂંગળા હોય તો મજા આવે તો હવે આપણી બાઇક ચમકી ગઈ છે અને ચમક્યા પછી હવે આપણે બાઇક લઈ અને નીકળી જવાનું છે તો હું કહું છું કે ચલો હવે આપણે બાઇક લઈને જઈશું દુકાને તો બાઇક લઈને દુકાને જતા હતા તો દુકાનદાર હાજર નથી તો આપણે થોડી વાર વાર માટે અહીંયા વેઈટ કરવાનું છે એટલા માટે હું આવો કંઈક સીન દેખાડું છું ને આ છે પ્રીતમ દાદાની હવેલી રંગપરમાં જૂનામાં જૂનું જો મકાન હોય તો એ આ મકાન છે અને એની બાજુમાં છે પીપળો તો પીપળાનું ઝાડે છે અને હવેલી પણ છે એમ કેવા માનવામાં આવે છે કે અમારા ગામમાં જે વાણિયા દાદા હતા એમાં જૂનામાં જૂનું જો હવે કોઈ મકાન રહ્યું હોય તો આ હવેલી છે અને હવેલી બહુ જૂની છે થોડું ઘણું રિનોવેશન અત્યારે દેખાય છે પણ આમ તો સૌથી જૂનામાં જૂની હવેલી એટલે હવેલી છે પછી મનુ આપણને દાળ ભાત કરતી નજરે પડે છે અને દાળ ભાત માટે જે જે વઘારની જરૂર પડે એ બધું વઘાર તૈયાર કરી રહી છે અને લીંબુનો રસ નીકળી રહી છે તો બે લીંબુ હોય એટલે આપણે બસ થઈ રહે એટલે હું લીંબુને મનુને કહી રહ્યો છું કે બસ બે લીંબુ તો આપણે ઘણા ઘણા તો એની સાથે ધીમે ધીમે પાછા આપણે આગળ વધીએ છીએ અને મનુ છે એ દાળ વઘારી રહી છે અને એમાં ઉમેરી રહી છે ખાંડ તો હું કહું છું કે ખાંડ કરતાં તો ગોળ ઉમેરવો વધારે સારું તો મનુ કહે છે કે ગોળથી જે ડાળ છે એનો રંગ ફરી જાય છે એટલા માટે આપણે ગોળ ઉમેરવો નથી તો હું ખાંડ ઉમેરી દઉં છું એમ કરી અને ડાળનો જે કંઈ પ્રોગ્રામ છે એ ધીમે ધીમે આગળ વધે છે અને હું પાછો મનુ સાથે થોડી ઘણી ગોળ કરતો હોય અને એની સાથે આપણો વ્લોગ ધીમે ધીમે પાછો આગળ વધે છે તો મનુ દાળ મૂકીને પછી જતી રહી પછી બનાવે છે ભૂંગળા તો ભૂંગળા તો ઓલરેડી તૈયાર બનાવેલા હોય જ છે આપણે તો ખાલી તળવાના જ હોય તો શાક સાથે બનાવી નાખ્યું છે દાળ બનાવી નાખી છે ભાત બનાવી નાખ્યા છે અને હવે તો ભૂંગળા તળવાનું કામકાજ પણ ઓલરેડી પૂર્ણ થઈ ગયું છે તો એની સાથે આપણો બપોરો તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે આપણે ફટાફટ કરી લઈશું બપોરો. બપોરા કર્યા પછી આપણે ડાયરેક્ટ પાંચ વાગે મળીએ છીએ પાંચ વાગ્યાના ક્લાસમાં બાળકો છે એ બોર્ડ ઉપરથી પોતાનું લેસન લખી રહ્યા છે અને મેં બોર્ડ ઉપર જે ભણાવ્યું છે એ આજે છે આકૃતિનો પ્રોગ્રામ તો બધી આકૃતિ દોરીને એમાં રંગ પૂરણી કરવાની છે તો બધા વિદ્યાર્થીઓ આકૃતિમાંથી રંગ પૂરણી કરી રહ્યા છે અને બોર્ડમાં જે પ્રમાણે દર્શાવ્યું છે એ પ્રમાણે પોતાનું જે કંઈ ડ્રોઈંગ છે એ પૂરું કરી રહ્યા છે એવો સીન દેખાડવામાં આવે છે પછી મનુ છે એ લેશન ચેક કરી રહી છે ને લેશન ના ખાસ કરીને દાખલા વધારે બારીકાઈ થી જોવો પડે પછી સાંજનો સીન દેખાડવામાં આવે છે સાંજના સીન માં મનુ લખી રહી છે બોર્ડ કેમ કે કાલ સવારે આપણે વહેલા ઉઠવાનું હોય તો પછી વહેલા બાળકો આવે એ પહેલા આપણે બોર્ડ લખી નાખીએ તો આવીને બાળકો એ એક વખત વાંચી લે એટલે એમને રિવિઝન થઈ જાય તો આવું કંઈક અમારું આયોજન હોય છે તો એ આયોજનને પૂર્ણ કરવા માટે અમારે સાંજે આઠ નવ વાગ્યા સુધી આ કામ બધું કરવું પડે છે આમ તો ઘણી વખત તો દસ પણ વાગી જાય છે પછી મનો અલગ અલગ પોઝ આપે છે કે જો મારો ફોટો તો હું કહું છું પોઝ નથી આપવો અને નીચેનું જે બોર્ડ લખવાનું બાકી છે એ લખી નાખવાનું તો મનુ સમજાવે છે કે આમાં લખવાનું છે હિન્દી જે હિન્દી લખવાનું છે તમે વિષયમાંથી એટલે મારે ચિંતા તો બોર્ડ બધું લખાઈ ગયું છે છે ને હવે આપણને કહી રહી ટાટા પછી બધું પૂરું કર્યા પછી પાછો આપણને દેખાય છે રસોડા સીન તો હું તમને દેખાડું છું રસોડાનો સીન તો રસોડામાં મનુ એટલા માટે ગઈ છે કે આટલું બધું ભોજન પડ્યું છે તો અત્યારે સાંજે ભોજન બનાવવું કે કેમ એવું પૂછપરછ ચાલી રહી છે તો હું મનુને મનાઈ કરી રહ્યો છું કે આપણે સાંજે ભોજન બનાવવું નથી કેમ કે ઓલરેડી બધું ભોજન પડ્યું છે કેમ કે દાળ ભાત ને બધું પડ્યું છે તો ઓલરેડી એટલું વેસ્ટ ન કરાય એટલા માટે હું મનુને કહું છું કે એવું બધું આપણે જે છે એમાં યુઝ કરી લઈશું અને ખાઈ લઈશું તો મનુ ખાય છે પછી સિંગ તો હું મનુને પૂછું છું કે બધું સિંગ ક્યાંથી લઈ આવી તો કે તમે તો લઈ આવ્યા છો ને એની સાથે અમારો આજનો લોગ પૂરો થાય છે તો આજનો આ એક્સપ્રેસન કેવું લાગ્યું અમને જરૂરથી જણાવજો આપનો આભાર જય માતાજી થેન્ક યુ સો મચ એન્ડ સપોર્ટ મી